નમસ્કાર, ઇટ ઇઝ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો હળવદ ડાંગધ્રા તાલુકાના રણકાંઠા વિસ્તારમાં રહેતા રણમાં મીઠું પકવીને કાળી મજૂરી કરી પેટીઓ રડતા 11 યુનિટ DCW દ્વારા શોષણ કરવામાં આવતા હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જો આગામી 20 દિવસમાં યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. કચ્છના નાના રણમાં હળવદ ડાંગધ્રા તાલુકાના રણકાંઠા વિસ્તારમાં રહીને 11 યુ તડકો વેઠીને કાળી મજૂરી કરી મીઠું પકવતા હોય છે. જે જગ્યા કોઈની માલિકી નથી તેમાં વર્ષ 1995 સરકાર દ્વારા કોઈ ભાડા પેટી કે લીજ ઉપર જમીન આપવામાં આવી નથી. તેમ છતાં પણ DCW ડાંગધ્રા અધિકારીઓ દ્વારા વારંવાર 11 યુને ખોટી રીતે હેરાન પરેશાન કર્યો છે. ખોટી પોલીસ ફરિયાદ કરવાની ધમકી પણ આપે છે. DCW અધિકારીઓ દ્વારા ગેરમાર્ગે દોરવાનું કામ કરાયું છે. DCW દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે રણમાં મીઠાના પાટા ન કરો અને જુઓ મીઠાના પાટા કરવા હોય તો તેનું મીઠું તમારે અમને આપવું પડશે. સરકારે હાલ જે ભાવ નક્કી કર્યો છે તેમાં રૂપિયા 330 થી 350 પ્રતિ ટન છે, પરંતુ DCW તો મીઠું પકવતા 11 યુ પાસેથી રૂપિયા 145 પ્રતિ ટન ખરીદવા માગે છે. આવું શોષણ તો અંગ્રેજોના સમયમાં પણ કરવામાં આવતું નહોતું, તો તેવી DCW દ્વારા શોષણ કરવામાં આવે છે. જો DCW દ્વારા મીઠાની ખરીદી કરવા માગતું હોય તો બજાર ભાવથી ખરીદી જે યોગ્ય કરશો અને હળવદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને જો આગામી 20 દિવસમાં યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે. અને આજે ધાંગધ્રા હળવદના અગરિયા ભાઈઓ આજે મામલત હળવદ મામલતદારે આવેદનપત્ર આપવાનું આવ્યા છે. આવેદનપત્ર આપવાનો અમારો મુખ્ય હેતુ એ છે કે ધાંગધ્રાના જે રણમાં DCW કંપની અગરિયાઓને હેરાન અને પરેશાન કરી રહ્યા છે એના સંદર્ભે આજે અમે હળવદ અને ધાંગધ્રા બંને આવેદનપત્ર આપ્યા. DCW અગરિયાને એક પ્રકારનું શોષણ કરે, હાલ 300 થી 350 ભાવ હોય એવામાં DCW એકદમ નીચા ભાવે અગરિયાના મીઠું ખરીદવા માંગે છે. 145 રૂપિયા ભાવ જીવે, 145 રૂપિયા ભાવમાં અગરિયાનું કંઈ પણ વરે નહીં. ખરેખર આ અંગ્રેજો કરતાંય અંગ્રેજોએ આના કરતાં સારા કહેવાય એવી સ્થિતિ છે. અત્યારે અગરિયાને એવી ધમકી આપે છે કે જો તમે અમને મીઠું નહીં આપો તો બીજે તમારા મીઠું વેચવા નહીં દે, અને જો તમારે પાટા કરવા જ હોય તો અમને 145 રૂપિયા મીઠું આપવું પડશે એવી ધમકી આપે, નહીંતર તમારા માટે પોલીસ કેસ અથવા અન્ય કાર્યવાહી કરશું એવી ધમકી આપે. બજાર ભાવ 330 થી 350 રૂપિયાના પ્રતિ ટનના ભાવ છે અને અત્યારે DCW 145 રૂપિયા માંગે. જો આગામી આનો અમે 20 દિવસમાં અલ્ટિમેટ આપ્યું છે સરકારને, 20 દિવસમાં આનો નિર્ણય નહીં આવે તો ઉગ્ર ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર આંદોલન કરશું એવી ચીમકી આપીશ. હું કુડાના રણમાં પાટા કરું છું. વર્ષોથી અમે પેઢીઓથી મીઠું પકવી છીએ અને હાલની બજાર અત્યારે 1 ટનના ભાવ 300 થી 350 રૂપિયા ભાવ છે. તો અમને DCW જે ધાંગધ્રા DCW કંપની રહી અમને 145 રૂપિયામાં ભાવ કરી અને અમારું મીઠું ખરીદવા માગે છે 1 ટનના 145 રૂપિયા ભાવ એટલે. અને હાલ વેપારીની બજાર 350 સાડા 350ની બજાર હાલે છે. બીજા નંબરમાં અમે જો મીઠું કંપનીને ન આપી, DCW મીઠું ન આપી તો અમારા ઉપર દબાણ કરે અને પોલીસ કેસ કરવાની અમને ધમકી આપે છે. એટલે ન છૂટકે અમારે 145માં કંપનીને મીઠું આપવું પડશે એવી અમારી પોઝિશન અત્યારે છે. જો આમાં સરકાર અમને કંઈ સહાયરૂપ થાય અને અમને મદદ કરે તો આ અમારું શોષણ બંધ થાય, નકર આ તો અંગ્રેજ સરકારથી વધારે પણ અમારા માથે શોષણ થઈ રહ્યું હોય એવું અમે અત્યારે અનુભવી રહ્યા છીએ. બસ તે હવે અમારી માંગ તો આ ભાવ અમને જો વ્યાજબી કંપની આપશે તો ભલે, નકર ગાંધી ચિંધ્યા માર્ગે અમારે ના છૂટકે ઉપવાસ આંદોલન પણ કરવું પડશે. બોલું છું કુડાસીનો રહેવાસી આગરીયો છું. અમે ત્રણ ચાર પેઢીથી રણમાં પાટા પગ મીઠું પકવી છીએ, તો અમને એમ કહે કે તમારે અમે કોઈને મીઠું દેવા દઈશું નહીં અને અમે કહે કે પોલીસની કાર્યવાહી કરશું અને અમને કંઈ ભાવ કંઈ આપતા નથી બરાબર. એથીન અમારે એમ કહે કે તમે અહીંથી બીજા કોઈને મીઠું દેવા દઈશું નહીં અને અમારથી પોલીસ કેસ કરશું અને કંઈ આખે તો મીઠું કંઈ દેવા નહીં દઈશ. મયુર રાવલ, NS ગુજરાત ન્યૂઝ, હળવદ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર ચૂંટણીને ધ્યાનમાં લઈને સાસારામથી ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂંકી દીધું છે. બિહારની જનતાને ઉદ્દેશીને પીએમ મોદીએ વિપક્ષ દ્વારા આર્ટિકલ 370 હાલમાં જ પાસ કરવામાં આવેલા કૃષિ કાયદાને લઈને બીજે ઉપર લગાવવામાં આવેલા આરોપ ઉપર તેમણે વિગત વાત કરી છે. સાથોસાથ વડાપ્રધાને અપ્રત્યક્ષ રીતે એલજીપી ચિરાગ પાસવાનનું નામ લીધા વગર સ્પષ્ટ કર્યું છે કે સરકાર જેડીયુ અને બીજેપીની જ બનશે. કાશ્મીર મુદ્દે વિપક્ષી પાર્ટીઓ ઉપર અને તેમાં ખાસ કરીને કોંગ્રેસ દ્વારા તેને હટાવવા માટે કરવામાં આવી રહેલી માંગને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370ના હટાવવાની રાહ દેશ વર્ષોથી કરી રહ્યો હતો કે નહીં. આ નિર્ણય અમે લીધો છે અને એનડીએની સરકારે લીધો છે, પરંતુ આજે આ લોકો આ નિર્ણયને પલટવાની વાત કરી રહ્યા છે. એ લોકો કહી રહ્યા છે કે સત્તામાં આવ્યા તો આર્ટિકલ 370 ફરી લાગુ કરી દઈશું. પીએમ મોદી કહ્યું છે કે આ લોકોની તમારી જરૂરિયાતોની દરકાર નથી, તેમનું ધ્યાન છે પોતાના સ્વાર્થો પર, પોતાની તિજોરી પર. બિહારની ભૂમિથી આ લોકોને એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે આ લોકોની જેની ઈચ્છા છે તેની મદદ લઈ રહ્યા છે અને દેશ પોતાના નિર્ણયથી પાછળ નહીં હટે, ભારત પોતાના નિર્ણયથી પાછળ નહીં હટે. ભાઈ ઓર બહેનો, ઇન લોગો કો આપકી જરૂરતો સે કભી સરોકાર નહીં રહા. ઇનકા ધ્યાન રહા હૈ અપને સ્વાર્થો પર, અપની તિજોરી પર. યહી કારણ હૈ કે ભોજપુર સહિત પૂરે બિહાર મેં લંબે સમય તક બિજલી, સડક, પાણી જૈસી મૂળ સુવિધાઓ કા વિકાસ નહીં હો પાયા. હાલત યે થી કે કૈમૂર મેં જીસ દુર્ગાવતી સિંચાઈ પરિયોજના કા શિલાન્યાસ, આપ યાદ રખીએ યે સારી બાતે, કૈમૂર મેં જીસ દુર્ગાવતી સિંચાઈ પરિયોજના કા શિલાન્યાસ બાબુ જગજીવન રામજી ને 70 કે દશક મેં કિયા થા, 70 કે દશક મેં, વો ઇતને વર્ષો મેં ભી પૂરી નહીં હુઈ થી. ઇસ કામ કો એનડીએ સરકાર હી પૂરા કર રહી હૈ. સાથીઓ, બિહાર કે વિકાસ કી હર યોજના કો અટકાને ઓર લટકાને વાલે યે લોગ હૈ જિન્હોને અપને 15 સાલ કે શાસન મેં લગાતાર બિહાર કો લૂટા, બિહાર કા માન મર્દન કિયા. આપને બહોત વિશ્વાસ કે સાથ ઇને સત્તા સોંપી થી, લેકિન ઇન્હોને સત્તા કો અપની તિજોરી ભરને કા માધ્યમ બના લિયા. બ્યુરો રિપોર્ટ, અનસ ગુજરાત ન્યૂઝ. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને હૃદય રોગનો હુમલો થયો છે. મળતી રિપોર્ટ મુજબ તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે છાતીમાં દુખાવા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટમાં બ્લોકેજના કારણે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. ડોક્ટરના જણાવ્યા મુજબ હાલ તેઓ ખતરાથી બહાર છે. કપિલ દેવની ઉંમર 61 વર્ષની છે. કપિલ દેવની તબિયત ખરાબ થતા ક્રિકેટ સાથે જોડાયેલા અનેક દિગ્ગજોએ તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે ટ્વીટ કરીને લખ્યું છે કે કપિલ દેવ પાછી તમે જલ્દીથી સાજા થઈ જાઓ અને તેના માટે તેમને પ્રાર્થના કરી છે. આ ઉપરાંત જાણીતા કોમેન્ટરી હર્ષ ભોગલેએ પણ ટ્વીટ કરીને લખ્યું છે કે વિશાળ હૃદયના કપિલ દેવની સ્પીડી રિકવરી માટે હું પ્રાર્થના કરું છું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. દૂધ ઉત્પાદન અને દૂધ ઉત્પાદનની ખાદ્ય ચીજ વસ્તુ માટે જણાતી સહકારી સંસ્થા આણંદ જિલ્લાની અબોલ ડેરીમાં આજે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગત ટર્મના અમૂલના ચેરમેન રામસિંહ પરમારની સામે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા તેઓ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. દૂધ ઉત્પાદન અને દૂધ ઉત્પાદનની ખાદ્ય ચીજ વસ્તુ માટે જણાતી સહકારી સંસ્થા આણંદ જિલ્લાની અબોલ ડેરીમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ
योजाई थी जेमा मुनला चेरमेन रामसिंह परमार सामयिक उगे उम्मीदवारी न नोधावता चेरमेन तरीके बिनहरीफ चूंटाया था जयरे वाइस चेरमेन पद माटे मतदान थयुं हतुं। चूंटणी बाद रामसिंह परमारे जणाव्युं हतुं कि तेओ भविष्यमां सभासदोना कल्याण माटे काम करता रहेशे अने नियामक मंडळ हमेशा साथे रहीने काम करतुं रहेशे। अमल नियामक मंडळनी वाइस चेरमेननी चूंटणी माटे कोंग्रेसना बोर्ड सहितना धारासभ्य राजेन्द्रसिंह परमार अने राज्य सरकारनी नागरिक पुरवठा निगमना चेरमेन राजेश पाठके उम्मीदवारी नोंधावी हती। आ माटे आजे मतदान पण थयुं हतुं, जो कि गत वखतना वाइस चेरमेन राजेन्द्रसिंह परमारे हार्ट एटेकमां पिटिशन दाखल करी होवाथी वाइस चेरमेननी चूंटणी चोक्कस योजाई हती, परंतु तेनुं परिणाम हार्ट एटेक तरफथी आगामी नवेम्बर मासमां जाहेर करवामां आवशे। ब्यूरो रिपोर्ट NS गुजरात न्यूज। निशोदे दरबाद फर्नीचर नजीक नोबल हॉस्पिटल रोड पर मेटाडोर मानंद्राधन युवक पर फायरिंग करवानी घटनाए सनसनाटी मचावी छे। मेटाडोर नो चालक भरत पूजा कुवाड़िया बपोरे मेटाडोर मानंद्राधन थयो हतो ते समये कोई अजाण्या शख्सोए भरत ने पेटना भागे बंदूक जेवा हथियारमांथी फायरिंग कर्युं हतुं। केशोदने दरबार फर्नीचर नजीक नोबल हॉस्पिटल रोड पर मेटाडोर मानंद्राधीन युवक पर फायरिंग करवानी घटना सामे आवी छे। फायरिंग थी इजाग्रस्त थयेला भरते चीसो पाड़ता लोको दौड़ी आव्या हता, जो कि लोको दौड़ी आवता पहला ज फायरिंग करना ज अजाण्या शख्सो फरार थया हता। लोहीलुहाण थई गयेला भरत कुवाड़िया ने सारवार माटे हॉस्पिटल खसेड़ायो हतो, ज्यारे फायरिंग की घटना की जाण थता ज केशोद पोलिस घटनास्थले दौड़ी आवी हती। आंगे भरत कुवाड़ियाए केशोद पुलिस स्टेशन में गुनो नोंधाव्यो हतो, जेमां गंभीर आक्षेप करी शंका व्यक्त कराई हती कि तेना साळा प्रदीप नारायण कनड़गत अने ससरा नारायण कनड़गते तेना उपर फायरिंग कर्युं होवानी शंका छे। तेणे पुलिस समक्ष आपेली फरियादमां आक्षेप कर्यो हतो कि तेणे राजकोटना आहिर चौकमां रहती युवती साथे चार मास पहेला ज घरेथी भागीने प्रेमलग्न कर्या हता। प्रेमलग्न कर्याना थोड़ा दिवसों में ज अजाणा शख्सों द्वारा धमकीओ मळती हती, जो कि थोड़ा दिवस पहला ज अजाणा शख्सोए तेनी पत्नी ने फोन करी मारी नाखवानी धमकी आपी हती। फायरिंग में इजाग्रस्त भरती करेला गंभीर आक्षेपों आधार पुलिस इंस्पेक्टर पीएम चालाए तपासनो दौर शुरू कर्यो छे, जेमना पर फायरिंग कर्यानी शंका अने आक्षेपों करवामां आव्या छे। नारायण कनड़गत अने प्रदीप कनड़गत ने शोधवा माटे जूनागढ़ एलसीबी टीम राजकोट रवाना थी हती, जेमां प्रेमलग्नना कारणे युवक पर फायरिंग की घटना एक केशोद विस्तार में सनसनाटी मचावी थी। केशोद पोलीसे भरत करेली शंकाना आधार पर तपासनो दौर चालू कर्यो छे। मनराज चौहान साथे अशोक बारोट NS गुजरात न्यूज जूनागढ़। केशोद ने दरबार फर्नीचर नजीक नोबल हॉस्पिटल रोड पर मेटाडोर मानंद्राधीन युवक पर फायरिंग करवानी घटना सामे आवी छे। फायरिंग थी इजाग्रस्त थयेला भरते चीसो पाड़ता लोको दौड़ी आव्या हता, जो कि लोको दौड़ी आवता पहला ज फायरिंग करना ज अजाण्या शख्सो फरार थया हता। लोहीलुहाण थई गयेला भरत कुवाड़िया ने सारवार माटे हॉस्पिटल खसेड़ायो हतो, ज्यारे फायरिंग की घटना की जाण थता ज केशोद पोलिस घटनास्थले दौड़ी आवी हती। आंगे भरत कुवाड़ियाए केशोद पुलिस स्टेशन में गुनो नोंधाव्यो हतो, जेमां गंभीर आक्षेप करी शंका व्यक्त कराई हती कि तेना साळा प्रदीप नारायण कनड़गत अने ससरा नारायण कनड़गते तेना उपर फायरिंग कर्युं होवानी शंका छे। तेणे पुलिस समक्ष आपेली फरियादमां आक्षेप कर्यो हतो कि तेणे राजकोटना आहिर चौकमां रहती युवती साथे चार मास पहेला ज घरेथी भागीने प्रेमलग्न कर्या हता। प्रेमलग्न कर्याना थोड़ा दिवसों में ज अजाणा शख्सों द्वारा धमकीओ मळती हती, जो कि थोड़ा दिवस पहला ज अजाणा शख्सोए तेनी पत्नी ने फोन करी मारी नाखवानी धमकी आपी हती। फायरिंग में इजाग्रस्त भर्ती करेला गंभीर आक्षेपों आधार पुलिस इंस्पेक्टर पीएम चालाए तपासनो दौर शुरू कर्यो छे, जेमना पर फायरिंग कर्यानी शंका अने आक्षेपो करवामां आव्या छे। नारायण कनड़गत अने प्रदीप कनड़गत ने शोधवा माटे जूनागढ़ एलसीबी टीम राजकोट रवाना थी हती, जेमां प्रेमलग्नना कारणे युवक पर फायरिंग की घटनाए केशोद विस्तार में सनसनाटी मचावी थी। केशोद पोलीसे भरत करेली शंकाना आधार पर तपासनो दौर चालू कर्यो छे। मनराज चौहान साथे अशोक बारोट NS गुजरात न्यूज जूनागढ़। वडाप्रधान नरेन्द्र मोदी 24 ऑक्टोबर नवरात्रि उत्सव ने अष्टमी गुजरात ने आरोग्य रक्षा प्रवासन विकास और कृषि कल्याण त्रिविध विकास प्रकल्पों की डिजिटल माध्यम थी भेट अर्पण करते। शनिवार सवेरे 10:30 कलाके नवी दिल्ली थी वीडियो लिंक द्वारा गुजरात त्रण प्रकल्पों प्रजार्पण करवाना है। मुख्यमंत्री विजय रूपाणी सौराष्ट्र जूनागढ़ थी, तेमज नायब मुख्यमंत्री नितिन पटेल अमदावाद थी आ ई लोकार्पण में सहभागी बन।
एशिया ने सौथी मोटी सिविल हॉस्पिटल अमदावाद केम्पस में कार्यरत यूएन मेहता हार्ड रिसर्च इंस्टिट्यूट ने रुपया 470 करोड़ खर्चे बदु सुसज्ज बनावीने अत्याधुनिक साधन सारवारथी सज्ज कराय छे। हृदय रोग ने श्रेष्ठ सारवार आपती आ हॉस्पिटल में 850 पधारीनी सुविधा उपलब्ध बनी छे। उपरांत नाना बाळकों की जनता ने साथ ज जन्म्या बाद हृदय की बीमारी धरावता होय तेमने हृदय रोग ने सघन सारवार आपवा माटे अल्यायदी व्यवस्था हॉस्पिटल में उभी कराई है। तेनु ई लोकार्पण वडाप्रधान करशे। आ उपरांत ऐतिहासिक तीर्थ जूनागढ़ गिरनार पर्वत की टोची भगवान दत्तात्रेय ने टूंक अंबाजी धाम जवा आपवा माटेना रोपवे नु लोकार्पण करवाना छे। ब्यूरो रिपोर्ट एनएस गुजरात न्यूज। तो हाल समाचारों में बस आटलू समाचार माटे आप जोता रहो एनएस गुजरात न्यूज। नमस्कार।